મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર. આજે તારીખ 12 નવેમ્બર મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવસેનાને સરકારનો દાવો રજૂ કરવા મુદત આપી ન હતી. આ પછી એનસીપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા આમંત્રણ અપાયું હતું. રાજ્યપાલે એનસીપીને આજે રાત્રે 8:30 વાગ્યા સુધીની મુદત આપી હતી. આ દરમિયાન જ બપોરે 3 કલાકે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી દીધી. સમગ્ર ઘટનાક્રમ નાટકીય રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે બ્રેક્ઝિટ સમિટ માટે બ્રાઝિલ રવાના થયા છે. બ્રાઝિલ જતા પહેલા તેમણે કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠકને જ રાષ્ટ્રપતિ શાસનની ઓચિંતી ભલામણ માટે જવાબદાર ગણવામાં આવી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પર ભાજપ તરફી તેમજ પક્ષપાતપૂર્ણ કાર્યવાહીનો આરોપ લાગ્યો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ તુરંત જ સ્વીકારી લીધી હતી. એટલે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. આ દરમિયાન એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ છે. શિવસેનાએ રાષ્ટ્રપતિ શાસનના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. જામનગર નજીક ઝાંખરના પાટીએ ગમકવાર અકસ્માત સર્જાયો છે. મોટા આંબલાના શેરબાનું કુબાનું ગજણ નામના મહિલા ટ્રક નીચે કચડાઈ ગયા છે. 55 વર્ષીય શેરબાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે. પડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ મુદ્દે કોંગ્રેસ હલ્લાબોલ કરવાની છે. બેરોજગારી, અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાન વગેરે મુદ્દે ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સક્રિય થઈ છે. આવતીકાલથી કોંગ્રેસ જનવેદના આંદોલન કરવાની છે. જામનગર જિલ્લા પંચાયત ભવન સામે સવારે 10:30 કલાકે ધરણા આરંભ થશે. આંદોલનમાં સ્થાનિક તેમજ જિલ્લા કોંગ્રેસના તમામ નેતાઓ જોડાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના 13 ટાપુઓનો વિકાસ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલારના પિરોટન ટાપુ અને અઝાર ટાપુને પણ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. ઋતુ પરિવર્તન થતાં જામનગરમાં રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે. ડેન્ગ્યુનો પ્રકોપ પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના નવા 32 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુએ હજુ પૂરેપૂરી વિદાય લીધી નથી, પરંતુ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલારા.